કરવાનો હોવાથી સત્તર વડે જો ભાગાકાર કરવાનો હોય તો શું થઈ જશે કે જે હોય એના કરતાં એક ઓછા એટલે કે કે એ તો શું આવશે આની અંદર પુનરાવર્તિત અંકોની સંખ્યા શું આવશે અહીં સત્તર વડે ભાગવાથી જે સોળ અંકો અંકો ની સંખ્યા અંકોની સંખ્યા પુનરાવર્તિત થશે પુનરાવર્તિત થઈ શકે વધુમાં વધુ સંખ્યા શું લખ્યું છે છે અહીં સત્તર વડે ભાગાકાર કરવાનો હોવાથી સત્તર માઇનસ એક બરાબર સોળ અંકોની સંખ્યા પુનરાવર્તિત થઈ શકે બરોબર છે તો મેક્સિમમ જે સંખ્યા છે એ સોળ અંકોની હશે સોળ થી વધારે ના હોઈ શકે ઓછા ગમે એટલા હોય પણ વધુ ક્યારેય પોસિબલ નથી તો હવે તમે આની અંદર જોજો અમુક લોકોને એવો અહેસાસ થશે વધારે પાણી પી ગઈ છે જો અહીંયા શું આવશે તો એકના છેદ માં સોરી એકના ભાગાકારમાં સત્તર છેદમાં છે એટલે આપણે હવે ક્યાં લખીશું ભાગાકારમાં ધ્યાનથી સમજવાની કોશિશ કરશો બાકી દાખલો ક્યાંનો ક્યાં પહોંચી જશે જુઓ ભાગાકાર કરવાનો હોવાથી આંકડા સત્તર કરતા અંદર મોટા હોવા જોઈએ નથી તો આપણે પોઈન્ટ પછી જીરો મૂકીએ તો અહીંયા શું આવશે જીરો પોઈન્ટ હજી બે આંકડા મૂકવા પડશે તો એક જીરો આપણે એક્સ્ટ્રા લગાવવો પડે આટલા સુધી ક્લિયર હવે સત્તર નો ઘડીયો સો સુધી તો સત્તર દુ ચોત્રીસ સત્તર એકાવન સત્તર ચોક અડસઠ અને સત્તર પંચા પંચ્યાસી ભાગ ચાલશે સત્તર પંચા કેટલા આવશે પંચ્યાસી તો કેટલી શેષ વધશે પંદર ध्यानती समझो प्रत्येक वक्त जीरो ऐड करू छु तो अइया जीरो ऐड થઈ ગયો આટલો 150 સુધી ગણ્યો બોલવાનો તો અઈયા 17 નો ગણ્યો 150 સુધી ચલાવો તો કેટલા થશે તો 17 * 8 136 થાય કેટલા થાય 136 થશે તો કેટલા વધશે 36 અને 14 એટલે 50 થાય ફરી પાછો અઈયા 0 એટલે અઈયા 0 આવશે 140 સુધી તો ફરી પાછો 8 સુધી જ ભાગ ચાલશે એટલે કે એકસો ને ચાલીસ તો કેટલા થઈ ગયા સોરી એકસો છત્રીસ તો કેટલા થઈ ગયા ચાર અને જીરો થશે આપણે ક્યાં સુધી જવાનું ખબર છે જ્યાં સુધી શેષ એક આવે ને ત્યાં સુધી તો આમાં શેષ પંદર આવી હતી આમાં ચૌદ આવી આમાં ચાર આવી એ રીતે એક શેષ આવે ત્યાં સુધી આગળ આપણે ચાલે જવાનું રહેશે તો જુઓ ચાલીસ છે અહીંયા સત્તર દુ ચોત્રીસ સત્તર તરી એકાવન એટલે સત્તર દુ ચોત્રીસ સુધી ભાગ ચાલશે કેટલા વધશે અહીંયા છો હવે 17234 17 તરી 51 થશે તો 17 તરી 51 થાય તો અહીંયા કેટલા વધશે 9 વધશે ફરી 0 લગાવો ફરી 17234 17 તરી 51 17 * 4 68 17 55 85 ભાગ ચાલશે તો 17 55 85 તો કેટલા વધશે 5 વધશે બરોબર ચલો હવે 50 તો 17 2 કેટલા આવશે 34 થશે તો કેટલા વધશે અહીંયા

तो के भग से सत्तर दु चौतरी चौक अड़सठ भाग से सत्तर चौक अड़सठ तो के सत्तर फरी, तो फरी के फरी सत्तर दू चौतरीस एट सत्तर एका सत्तर जवसे तो केर के फरी जीरो હવે 70 * 17 = 119 થાય તો 70 * 17 = 119 તો કેટલા વધશે 11 ફરી ભાગ ચલાવો 70 * 5 = 35 70 * 6 = 102 70 * 6 = 102 તો કેટલા વધશે 8 80 બરાબર છે 8 ઓકે ફરી 70 * 5 = 35 એટલે 70 ચોક અડસઠ ભાગ ચાલશે સત્તર ચોક અડસઠ તો કેટલા વધશે બાર વધશે એટલે એકસો ને વીસ થશે ફરી સત્તર સીતા એકસો ઓગણીસ થશે સત્તર સીતા એકસો ઓગણીસ તો એક વધશે ના દેખાતું હોય તો સમજી જજો શું લખ્યું છે મેં અહીંયા એકસો વીસ માઇનસ એકસો ને ઓગણીસ સત્તર એકસો ઓગણીસ તો જવાબ કેટલો આવશે એક તો આપણે અહીંયા થી સ્ટાર્ટ કર્યું હતું છેલ્લે એક આવી ગયો હવે જો આગળ જઈશું ને તો આંકડાઓ પુનરાવર્તન થશે કારણ કે અહીંયા જીરો મૂકીશું એ તમે આગળ જોયું છે એ વારંવાર હું સમજાવું તો વ્યર્થ જ છે જો કેટલા આંકડા પુનરાવર્તન થયા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો જ્યારે આપણે એક ભાગ્યા સત્તર કર્યા ને એક ભાગ્યા સત્તર તો એનો જવાબ કેટલો આવે છે જીરો પોઈન્ટ જીરો પાંચ બે વખત આઠડા પછી બગડો અને તગડો પછી પાંચડો અને બગડો પછી નવડો અને ચોગડો પછી બે એકા સાતડો આવડી મોટી સંખ્યા આવે છે અને આ બધા રિપીટ થશે આટલો મોટો જવાબ આવે છે ને થાકી જાવ છો જુઓ કઈ એવું છે નહીં કે આની અંદર થાકી જઈએ બેઝિક છે પ્રોપર પ્રેક્ટિસ કરો તો જવાબ આવી જશે અને આની અંદર કઈ શું નવું મેઇન વસ્તુ તો એટલી જ છે ને ખાલી ભાગાકાર કરવાનો જે નીચે જવાબ આવે એનો સત્તર થી ભાગાકાર ચલે જાવ ચલે જાવ ચલે જાવ ચલે જાવ શું વાંધો છે ગણતરી કરવાની છે બાકી કોઈ વિશેષ ટેન્શન વાળી વાત આમાં નથી તો આપણે સિમ્પલમાં સિમ્પલ ભાગાકાર કર્યો એક હતો એટલે એની જ્યાં ભાગ ચાલે ત્યાં સુધી ગોઠવણી કરી અને પછી દરેક વખતે ભાગ ચાલી ગયો છે આપણે ક્યાંય કોઈ એક્સ્ટ્રા ઝીરો લગાવવાની જરૂર પડી નથી અને ક્યાં સુધી ચલાવવાનું તો જ્યાં આપણે એક થી અહીંયા જે આંકડો હતો ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું તો આપણે ત્યાં આઈને ઊભા રહી ગયા એનો મતલબ કે હવે પછીના દરેકે દરેક આંકડાઓ રિપીટ થશે પણ નવા નહીં આવે એટલે કે આટલો જવાબ આવશે અને આ જે જવાબ આવે છે એની અંદર મેક્સિમમ છે વધારે નહીં જાય રીઝન કે આપણે જ્યારે સત્તર વડે ભાગાકાર કરી રહ્યા હોઈએ તો એના કરતા ભાગફળની અંદર પોઈન્ટ પછી એક આંકડો ઓછો આવશે એના કરતા હજી ઓછા હોવાની શક્યતાઓ છે પણ વધારે ક્યારે નહીં હોય કારણ કે વધુમાં વધુ આ શબ્દ ખાસ સમજજો વધુમાં વધુ એટલે કે મેક્સિમમ એનાથી ઉપર જવાની હવે કોઈ પોસિબિલિટી નથી એનાથી વિશેષ જવાની કોઈ શક્યતાઓ નથી માનો કે તમે તમારા પપ્પા જોડે એમ માંગો છો કે મારે જન્મદિવસ ઉપર કંઈક વસ્તુ કે જે કંઈ પણ લાવવું છે અથવા ફ્રેન્ડને પાર્ટી આપવાની છે એના માટે મારે બે હજાર રૂપિયા જોઈએ છે તો તમારા પપ્પા સામેથી જવાબ આપે કે જો ભાઈ આ વખતે પૈસાનું એટલું બધું સારું સેટિંગ નથી એ પાર્ટી કે તારે જે કંઈ કરવું હોય નેક્સ્ટ ટાઈમ તો કરી લેજે આ વખતે તને વધુમાં વધુ ફક્ત અગિયારસો રૂપિયા મળશે વધુમાં વધુ અગિયારસો રૂપિયા મળશે એનો મતલબ તમે તરત સમજી જાઓ કે પપ્પા તો અગિયારસો રૂપિયા આપવાના છે એનાથી ઉપર નથી આપવાના તો ભાઈ અહીંયા હું તકલીફ છું એ જ વસ્તુ છે કે અગર સમજી ગયા છો પહેલેથી તો બહુ સરસ જોરદાર પણ વધુમાં વધુનો મતલબ શું છે એ ક્લિયર સમજવું જરૂરી છે

કરી શકો છો અને એ કોર્સની અંદર હું આખો અભ્યાસક્રમ ભણાવવાનો છું એબી સિસ્ટર લર્નિંગ એપ વિશે તમારે કોઈ વિશેષ માહિતી અગર જોઈએ તો ડિસ્પ્લે ઉપર બતાવેલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને આ એપ્લિકેશનની લિંક અને કોર્સ કેવી રીતે બાય કરવાનો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ